ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી સહિતના કોંગી આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા હતા ભાવનગર કલેકટર કચેરી અને ધરણા કરવા જાન મંજૂરી ન મળતા પોલીસે અટકાયત કરી હતી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં મહેસૂલ વિભાગ ગૃહ વિભાગ અને અન્ય મહત્વપૂર્ણ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે જે પચીસ વર્ષ પહેલા ન હતો એવા નિવેદન સાબિત કરે છે કે રાજ્યભરમાં ભ્રષ્ટાચાર બે ફાર્મ ફૂલ્યો ફાલ્યો છે અને રાજ્ય સરકારનો તેના પર કોઈ નિયંત્રણ કે કોઈ પ્રકારનો અંકુશ નથી ત્યારે સરકારે પ્રજાને આપેલા વચનો અને વહીવટીમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહેલા છે ત્યારે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર કલેક્ટર ઓફિસ પાસે ધરણા રાખવામાં આવ્યા હતા જેની મંજૂરી રદ થતા જેના વિરોધમાં સૂત્રોચ્ચાર તથા વિરોધ પ્રદર્શન કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી જેમાં શહેર પ્રમુખ રાજેશભાઈ જોશી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ધારાસભ્ય કનુભાઈ બારૈયા વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મનોહરસિંહ ગોહિલ એટલે કે લાલભા વગેરે સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી તોફી કારબ જીટીવી ન્યૂઝ ભાવનગર